નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ગુજરાતના મેળાઓની ચર્ચા કરીશું આપણે ઇન્હેન્સ નોલેજ દ્વારા આપણી અસ્મિતા સિરીઝમાં આજે ત્રીજો લેક્ચર છે જેમાં આપણે ગુજરાતનો સંપૂર્ણ સંપૂર્ણ વારસો કવર કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના મેળાઓ જે છે આપણે બે પાર્ટમાં કવર કરીશું પાર્ટ વન અને પાર્ટ ટુમાં કારણ કે મેળાઓની સંખ્યા પણ વધારે છે અને હું ડિટેલમાં તમને અહીંયા સમજાવવા માગું છું એના કારણોસર મેં તમને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સીધા હવે ટોપિક પર જઈએ તો આપણો આજનો પ્રથમ મેળો છે આ મેળો એક એવો મેળો છે કે જ્યાં લખપતના જે રાજવી હતા કરણસિંહજીએ એની પુત્રીની માનમાં એટલે કર્ણબાની યાદમાં તેમણે ઓગણીસો ને માં એક મહાદેવ બંધાવ્યું હતું તે મહાદેવનું નામ હતું ત્રિનેત્રેશ્વર મહાદેવ હતું અને તેના જ પ્રાંગણમાં ચોથમ પાંચમ અને છઠ ભાદરવાની સુદ ચોથમ પાંચમ છઠના દિવસે ત્યાં મેળો ભરાય છે અહીંયા અલગ અલગ જ્ઞા જાતિ જ્ઞાતિના લોકો અહીંયા આવે છે જેમાં પોતાનો કહેવાય ને કે પરવેશ તેમનો જે પરંપરાગત પહેરવેશ છે તે પહેરવેશ પહેરીને આવે છે અને તેમની જે લોક સંસ્કૃતિ તે અહીંયા છતી કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં જોઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર નામના ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં બરાબર પ્રાંગણમાં તે મેળો ભરાય છે તે ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત મેળો છે અને ભાદરવા સુદ ચોથમ પાંચ અને છઠ આઈએમપી છે આ પૂછાયેલો કદાચ તેથી પૂછાયેલી છે ભાદરવા સુદ ચોથમ પાંચ છઠ એમ ત્રણ દિવસ ભરાય છે વિદેશીઓ પણ અહીંયા આવે છે અને ગુજરાતની કણબી કાઠી કોળી ભરવાડ રબારી પ્રજાઓ ઉપરાંત દેશ વિદેશમાંથી પણ અહીંયા જિજ્ઞાસો ખાસ આવે છે આ મેળા ગુજરાતના લોકસંસ્કૃતિનો એક નમૂનો ન નમૂનારૂપ નજરા પૂરું પાડે છે હવે લોક સંસ્કૃતિ એટલે કેવું કે કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય તેમને પરંપરાગત ઉતરી આવેલી જે પણ એમની પદ્ધતિ છે તેને આપણે લોક સંસ્કૃતિ કહીશું સાદી ભાષામાં બરાબર છે તો અહીંયા જે કણબી કાળી કોળી કાઠી ભરવાડ અને રબારી પ્રજાઓ જે પોતાનો પરંપરાગત જે તમે ભરત ભરેલા આભલાઓ હોય બરાબર તેમને ભરવાડ ભરવાડનો ભાઈનો અને કાઠીભાઈનું કણબીભાઈ પરવેશ પરથી તમને ખ્યાલ આવી જશે કે જ્ઞાતિના માણસ છે એવી જ રીતના અહીંયા પોતાનો પરંપરાગત પહેરીને મેળાઓમાં આવે છે રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ પણ ત્યાં લઈને આવે છે આ લોકો અહીંયા પછી શું કે ત્રિનેત્ર મહાદેવનું મંદિર લખપતના રાજવી કરણસિંહજીએ તેમની પુત્રી કરણબાની યાદમાં ઓગણીસો બે માં બંધાવેલું હતું અને મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ મેળાની વિશેષતા છે બરોબર છત્રીઓ તેઓ ભરેલી હોય છે અને પૌરાણિક અને દંતકથા પ્રમાણે પાંડવ પુત્ર અર્જુન બરોબર અર્જુને જે દ્રૌપદીને જ્યાં વરમાળા પહેરાવે હતી મત્સ્યવેદન સ્વયંવર પણ આ સ્થળે યોજાયો હોવાનું પણ મનાય છે અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે બધા જ ટોપિક કવર કરેલા છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આમાં જો આમાં ચારથી પાંચ ક્વેશ્ચન પૂછાયેલા છે એક આ ત્રિનિતેશ્વર મહાદેવ કયું મહાદેવ છે તે પણ પૂછાયેલો છે પછી આ તિથિ પૂછાયેલી છે કે ભાદરવાની કઈ તિથિએ બરાબર ભાદરવાની ચોથમ પાંચ અને છઠ એમ ત્રણ દિવસ હોય છે અને બીજું કે કયા રાજવીએ તેમની પુત્રી જે હતી એમની પુત્રીનું કરણબાર નામ પૂછાયેલું છે અને આ ઉપરાંત અહીંયા જે છે કે મત્સ્યવેદ જે ત્યાં થયો હતો તે સ્થળ હાલનું કયું ગણાય છે બરાબર આ ત્રણે મેળામાં પૂછાયેલા પ્રશ્નો છેલ્લે યાદ રાખી લેવું આઈએમપી બનશે ચલો હવે આપણે આગળના મેળા તરફ જઈએ આગળનો આપણો જે મેળો છે આગળનો મેળો એક એવો મેળો છે કે જ્યાં સાત નદી જે છે એના પાણીનો સંગમ થાય છે આ ઉપરાંત બે જિલ્લાઓની સરહદ પર તે મેળો ભરાય છે અને ઊંટ અને ગધડા જેવા જે પ્રાણીઓ છે તેમની ખરીદ વેચાણ થાય છે એટલે કે એક આ પશુ મેળો છે બરાબર ચલો હવે એને પણ ડિટેલમાં જોઈએ કે વૌઠા જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર ની સરહદ આવેલી છે બરાબર એટલે કે માતર અને ધોળકા બરાબર આ માતર અને ધોળકા જે છે એમની સરહદે આવેલો છે બરાબર મેળો ભરાય છે એમાં સપ્ત સપ્તસંગમ સાત નદીના પાણી જે છે ત્યાં અહીંયા આવે છે અને કારતક સુદ 11 રસથી કારતક સુદ પૂનમ સુધી અહીંયા ભરાય છે એટલે 11 રસથી લઈને પૂનમ સુધી અહીંયા મેળો ભરાય છે અહીંયા ગધેડા અને ઊંટને શણગારીને ખરીદ વેચાણ થાય છે આ પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહે છે કેમ કે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા જે છે એક પશુ મેળા તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે એમાં બે પશુ યાદ રાખી લેવો ગધેડા અને ઊંટની વાત કરવામાં આવી છે હાલમાં જે ધોળકા જે છે તે પ્રાચીનમાં વિરાટનગર હતું અને પાંડવોએ પોતાનું જે અજ્ઞાતવાસ હતો તે અહીંયા વિરાટનગરની અંદર જે વિતાવ્યો હોય તેવું મનાય છે આ ઉપરાંત રાજ્ય સરકાર અને તાલુકા પંચાયત તરફથી અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોને ભજન મંડળીઓ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે તો આની અંદર શું યાદ રાખવાનું તો બે જે તાલુકા છે તાલુકા યાદ રાખી લેવાના માતર અને ધોળકા તાલુકો સાત નદીના પાણી જે સંગમ થાય છે અચ્છા તેને યાદ રાખવા માટે તેની એક શોર્ટકટ ટ્રીક છે કે હા હા માસા મેવા ખાશે હાથી મા એટલે માઝમ સા એટલે સાબરમતી મે એટલે મેસો મે વા એટલે વાત્રક ખા એટલે ખારી અને શે એટલે શેઢી બરોબર સાત નદીઓ અહીંયા છે બરોબર એવી રીતના એમના સાતે નદી એક જગ્યાએ નથી ભેગી થતી એક પછી એક મળી અને એવી રીતના સાત પાણી જે છે નદીના ત્યાં અહીંયા એક આવે છે બરાબર હવે આપણે આગળ શામળાજીના મેળા તરફ જઈએ શામળાજીના મેળામાં એવું છે કે જે મેશ્વો નદીના કિનારે આવેલો છે દેવ ઉઠી અગિયારસ થી લઈ તે ત્રણ દિવસ સુધી ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે પરંતુ તેનો મુખ્ય જે દિવસ છે કારતક સુદ પૂનમ બરોબર આ યાદ રાખવાનું કારતક સુદ પૂનમે તે તેનો મુખ્ય દિવસ આ મેળો આદિવાસીનો મેળો છે આદિવાસીઓ જે છે દેશભરમાંથી આવે છે એવું નથી ખાલી ગુજરાત પૂરતા દેશભરમાંથી આદિવાસીઓ ત્યાં આવે છે તેમને અહીંયા આદિવાસીઓનો પણ મેળો કહેવામાં આવે છે અને યાદ રાખવું આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકીએ નીચેનામાંથી કયો મેળો એ આદિવાસીઓનો મેળો છે બરાબર શામળાજી આપે વૌઠાનો મેળો આપે તરણેતરનો મેળો આપે કે ઉપરોક્ત તમામ આપે બરાબર એવી રીતના ઓપ્શન પણ નીકળી શકે છે હવે કાળિયાજી બાઉજી જે છે તે એટલે શામળાજીને કહેવામાં આવે છે તેમની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ વિશ્વાસ રાખનાર આદિવાસીઓના વિશાળ જનમેદી ઉમટી પડે છે અહીંયા અંતર મંત્રને તંત્ર એટલે જે જોગીઓને ભુવાવ હોય છે એ પણ અહીંયા તે આ શામળાજીના મેળામાં ખૂબ માને છે એટલે એક એ જોગીઓને ભુવાઓ પણ અહીંયા આવે છે અને કાર્તક સુદ પૂનમ બરોબર કાર્તક સુદ પૂનમના દિવસે પણ નદીમાં સ્નાન કરી તેમનો અનેરો મહિમા માણે છે આની અંદર વિદ્યાર્થી મિત્રો મેશ્વ નદીના કારણે મેશ્વ નદીના કિનારે અરવલ્લી અરવલ્લી જિલ્લામાં અને કારતક સુદ પૂનમ તેમનો મુખ્ય દિવસ છે અને આદિવાસીઓનો મેળો છે આ વસ્તુ આટલી યાદ રાખવી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણા આગળના મેળા તરફ જઈએ આગળનો મેળો છે એનો પણ એક વિશેષ મહિમા છે કેમ કે જે છે મહાશિવરાત્રીના દિવસે ભરાય છે ભવનાથનો મેળો જે જૂનાગઢમાં ગિરનાની તળેટીની અંદર આવેલો છે સ્વયંભૂ સ્વિલિંગ હોવાનો પણ અહીંયા મનાય છે અહીંયા નદી નથી પણ એવું માનવામાં આવે છે કે સુવર્ણ રેખા જે નદી છે એની પાતળી શેર અહીંયા ભવનાથ જે આપણે જે ભવનાથનો મેળો ભરાય છે ત્યાં આવે છે હવે અહીંયા જોઈ લઈએ કે ભવનાથનો મેળો એ જુનાગઢ જિલ્લાના ગિરનારી તળેટીમાં ભગવાન જે ભવનાથ મહાદેવ છે તેના મંદિરના પ્રાંગણમાં ભરાય છે સ્વયંભૂ શિવલિંગ છે આ મેળાની શરૂઆત મહાવદ અગિયારસ થી જે સુધી ચાલે છે પરંતુ જેનો મુખ્ય દિવસ જે છે મહાવદ તેરસ એટલે આપણે કે શિવરાત્રીના દિવસે થાય છે બરોબર આ મેળાની વિશિષ્ટ દિવસ છે એટલે જે શિવરાત્રી છે તે ખાસ દિવસ છે આમ તો લઈને અવમાસ સુધી ચાલે છે પરંતુ આપણે શિવરાત્રીનો કહેવાય ને મુખ્ય દિવસ છે આ ઉપરાંત આ મેળામાં જે છે ને જે નાગાબાઓ હોય છે બરોબર જે સંતો હોય છે તે અખાડીની પૂજા કરે છે અને ભગવાન દત્તાદેવની મૂર્તિ એક શણગારે છે અને તેમને એક શોભાયાત્રા કાઢે છે કહેવાય ને કે ભજન કીર્તન કરતા ધજા પતાકા રાખીને નૃત્ય કરતા કરતા તેની શોભા યાત્રા કાઢે છે અને મધરાત્રિ પહોંચી કુંડ સ્નાન કરે છે અહીંયા યાદ રાખવું કોની કોના પૂજા કરે છે કે બરોબર કે ભગવાન દત્તાત્રેયની શોભા કાઢે છે ભગવાન દત્તાત્રેયની મૂર્તિ શણગારી તે શોભા કાઢે છે અને મંત્ર કુંડ સ્નાન કરે છે ભવનાથ મંદિર પાસે સુવર્ણરેખા નદીની પાતળી શેર પસાર થાય છે આ સ્થળે મુચકુંદ અને ભરતુહરી અને ગુરુદત્ત ગુફાઓ પણ આવેલી છે

સાથે આપણે યાદ કરીશું અહીંયા જે છે ધોરેશ્વરનો મેળો છે તે તાપી જિલ્લામાં ધોરેશ્વરમાં ધોરેશ્વર મહાદેવમાં મેળો ભરાય છે હવે અહીંયા જો તાપી એટલે તપી જવાનું હવે માણસ તપે તો કારો થાય પણ અહીંયા ધોરો બતાવે છે આ અલગ જાતના ધોરા છે એટલે શું કહેવાનું કે તાપીમાં તપે તે ધો રો થાય રો યાદ રાખવાનો મેં ધો રો થાય પછી અંબળોનો મેળો જે ગાંધીનગર જિલ્લામાં અંબળ ગામમાં એક અશ્વ મેળો ભરાય છે તે આંબળનો અશ્વમેળો કહેવાય છે આંબળનો બરાબર આંબળનો અશ્વમેળો કહેવાય છે હવે અહીંયા શું છે અહીંયા તમારે ખાલી આ તો સીધું યાદ રહી જવું છે ના યાદ રહે તો ગોખી લઉં કે અંબોળ ગાંધીનગર બરાબર છે પછી બીજી વસ્તુ કે ધોળેશ્વરનો મેળો હવે અહીંયા મેં પહેલા કણ આગળ યાદ કરું તો રો ર તાપીમાં ધોરો થાય બરાબર તાપીમાં તપે તો ધોરો થાય તાપમાં તો ધોળેશ્વરમાં ગાંધીનગર જઈને ધોળો ગાંધીનગર જઈને ધોળો શું કહેવાનું ધોળો એટલે ગાંધીનગર યાદ કરવાનું ક્યાં ધોળવાનું ગાંધીનગર જઈને ધોળવાનું બીજું નીચે છે મૃધુણેશ્વર મૃધુણેશ્વરનો મેળો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં બરોબર મીંડર તાલુકામાં જાદર ગામે મૃધેશ્વર મહાદેવ નો મેળો ભરાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મૃધુણેશ્વર ધૂણવાનું ક્યાં ધૂણે એટલે ધૂણવાનું આ ભુવા જે ધૂણે એવી રીતના જ કે ભુવા ધૂણવાનું ક્યાં ઈડરમાં જઈને ધૂણો તમે

અહીંયા એ યાદ રાખવાનું કે દક્ષિણનું સોમનાથ તરીકે કહેવાય છે આ આપણા માટે એમ્પી બનશે બરોબર દક્ષિણનું સોમનાથ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે બરોબર કે સ્તંભેશ્વરનો જે તીર્થ મેળો છે સ્તંભેશ્વર એ યાદ રાખવું બરોબર છે જ્યાં ભરૂચ જે ભરૂચ જિલ્લામાં સ્તંભેશ્વર તીર્થ આવેલું છે તે પછી રીખાવદાસનો મેળો જે છે એ પણ ભરૂચમાં આવેલો છે રીખાવદાસ જૈનનો મેળો છે ભાડભૂતનો મેળો છે તે ભાડભૂતનો મેળો પણ ભરૂચની અંદર આવેલો છે શુક્લ તીર્થ છે એ પણ ભરૂચ અને માધનો મેળો પણ ભરૂચ છે

રીખવદાસનો મા એટલે માધનો મેળો સ્તંભ એટલે સ્તંભેશ્વરનો મેળો આ બધા મેળા કઈ જગ્યાએ આવેલા છે ભરૂચની અંદર ક્યાં ભરૂચમાં શુભ રીમા સ્તંભ ક્યાં આવેલો છે ભરૂચમાં શુભ રીમા સ્તંભ ક્યાં આવેલો છે ભરૂચમાં શુભ રીમા સ્તંભ ક્યાં આવેલો છે ભરૂચમાં બસ આવી રીતના યાદ કરી લીજો એક જ લાઈનમાં તમારે પાંચ મેળા થઈ જશે હવે આપણે આગળ જઈએ આગળનો મેળો છે આપણે મણિભદ્રાનો મેળો છે જે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મગરવાડામાં દર મહિને દર મહિનાની પાંચમે ભરાય છે નીચે છે મજાદરનો મેળો એ પણ બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની અગિયારસ બરોબર ભાદરવા માસની અગિયારસના દિવસે ભરાય છે આમાં લોકેશન ખાલી યાદ રાખી લેવા લોકેશન તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે હવે અહીંયા મો યાદ રાખવાનો અને અહીંયા બ યાદ રાખવાનું મણિભદ્રનો મેળો બનાસકાંઠાના વડગામમાં મજાદરનો મેળો બનાસકાંઠામાં બરોબર આગળ જોઈએ કે ખોડિયાર માતાનો મેળો આ મેળો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે એક વખત પ્રશ્ન છે કે ખોડિયાર માતાનો મેળો પાટણ જિલ્લામાં કઈ જગ્યાએ ભરાય છે તો યાદ રાખવું વરાણામાં ભરાય છે બરાબર ખોડિયાર માતાનું મંદિર જે છે તેના પ્રાંગણમાં મહાસૂદ આઠમના દિવસે આ મેળો ભરાય છે બરાબર ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે એવું પૂછે તો પણ વરાણામાં યાદ રાખવું હવે નીચે અહીંયા છે મેળો મેળો છે છે દિવસે પાટણ જિલ્લાની અંદર ભરાય આ મેળો જે ઊંટની ખરીદ છે આ મેળો પણ એક પશુ મેળા તરીકે ઓળખાય છે આની પહેલા આપણે જોયો હતો તે વૌઠાનો મેળો હતો જે વૌઠાનો મેળો પણ એક પશુ મેળો હતો જેની અંદર જે છે તેમાં ઊંટ અને ગધેડા હતા શું હતા ઊંટ અને ગધેડાની ખરીદ વેચાણ થતી હતી બરોબર શું હતું ઊંટ અને ગધેડા તો આની અંદર ખાલી ઊંટ છે આમાં ઊંટ અને ગધેડા બે હતા વવઠાની અંદર બરોબર વિદ્યાર્થી મિત્રો બે પશુ મેળા થયા કાત્યોદયનો મેળો થયો જે પાટણ જિલ્લામાં ખાલી ઊંટ બરોબર ખાલી ઊંટનું ખરીદ વેચાણ થાય છે અને વવઠામાં ઊંટ જો એવું યાદ રાખી લઉં કે વૌઠામાં બે જિલ્લાની સરહદ અડે છે બરોબર એક માતર અને એક ધોળકા બે તાલુકાની સરહદ બે પશુ યાદ રાખી લેવાનું ઊંટ અને ગધેડા કાત્યોદય ખાલી ઊંટની ખરીદ વેચાણ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ વન જે છે કમ્પ્લીટ કરીએ છીએ આપણે પાર્ટ ટુ જલ્દી ટૂંક સમયમાં લાવી દઈશું વિદ્યાર્થી મિત્રો જે આપણી અસ્મિતા સિરીઝ છે એની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનું કલ્ચર કવર કરવાના છીએ આ વિશેષતા આ ક્લાસીસમાં જે છે આવું જ ભણાવે છે બસ તેને ફિઝિકલ અપિયરન્સ હોય છે બસ બીજું કંઈ હોતું નથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ ખ્યાલ ના હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને કોઈ સ્પેશિયલ ટોપિક જોઈતો હોય તો સ્પેશિયલ ટોપિક તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો જો વધારે કોમેન્ટ આવશે તો હું ચોક્કસ તેના પર વિડીયો બનાવીશ આપણે ટૂંક જ સમયમાં પાર્ટ ટુ લાવી દઈશું વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો જેથી તમને આ જે મેં તમને કલ્ચર ભરાવું છું જેપીએસસીથી લઈને કોઈ બી તલાટીની એક્ઝામમાં દરેકની અંદર તમારી આની સંપૂર્ણ તમને માહિતી મળશે અને સંપૂર્ણ તમને ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ